ધોરણ ત્રણ વિષય ગણિત વર્કબુક પેજ નંબર 33. તો જુઓ બાળકો, આગળ આપણે એક એક રકમના ગુણાકાર જોયા, હવે અહીંયા આપણે બે રકમના ગુણાકાર શીખીશું. તો અહીંયા જુઓ લખ્યું છે કે બે અંકોની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ગુણાકાર. હા, વધી વગરના ગુણાકાર છે. જુઓ અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, ગુણાકાર કરો 12 × 4. તો જુઓ અહીંયા લખ્યું છે દશક અને એકમ, દશકમાં એક, એકમમાં બે, 12 × 4. તો હવે તમારે આ 4નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો છે? 2 સુધી. તો 4 × 1 = 4, 4 × 2 = 8. તો અહીંયા 8 લખવાના છે. એ જ રીતે ફરી 4નો ઘડિયો 1 સુધી બોલવાનો, તો 4 × 1 = 4. તો અહીંયા 4 લખવાના છે. તો આ રીતે 12 × 4 = 48 આવે. તો જુઓ અહીંયા બાજુમાં પણ સમજાવ્યું છે કે 1 દશક 2 એકમ × 4. તો 4 × 2 = 8 અને 4 × 1 = 4. તો આ રીતે પણ જવાબ સરખો જ આવે છે. એકમના અંકોનો ગુણાકાર, તો જુઓ 2 એકમ × 4. હવે જુઓ આ ખાલી એકમનો અંક લીધો છે, ઉપર આપણે 12 × 4 હતું, તો એકમ કેટલા છે? 2. તો અહીંયા લખ્યું છે 2 એકમ × 4, તો બરાબર કેટલા આવશે? 4 × 2 = 8. તેથી એકમના ખાનામાં 8, આપણે અહીંયા 8 લખ્યા તે રીતે. પછી આમ 12 × 4 = 48 થાય. પછી જો દશકના અંકનો ગુણાકાર છે, એટલે કે પહેલાં આપણે આ એકમનો ગુણાકાર કર્યો, પછી દશકનો, તો 1 × 4 = 4. તો દશકના ખાનામાં શું આવશે? 4. તો આ રીતે જવાબ આવ્યો 48. તો જુઓ આ રીતે આપણે આ નીચેના દાખલા ગણવાના છે. પહેલો દાખલો છે 12 × 3. તો 3નો ઘડિયો તમારે ક્યાં સુધી બોલવાનો? 2 સુધી. તો 3 × 1 = 3, 3 × 2 = 6. અને અહીંયા દશકમાં 1 છે, તો 3 × 1 = 3. તો જવાબ કેટલો આવશે? 36. જો તમને 11 આવડતા હશે તો તમે 12 × 3 = 12 × 36 એ રીતે પણ ગણી શકો છો. આગળ છે 23 × 3. તો 3નો ઘડિયો તમારે 3 સુધી બોલવાનો છે. તો 3 × 3 = 9 અને 3 × 2 = 6. જવાબ આવશે 69. એ જ રીતે અહીંયા બાજુમાં પણ જુઓ 13 × 2. તો 13નો ઘડિયો આવડે તો 13 × 2 = 26 પણ તમે લખી શકો છો, અને 13નો ઘડિયો ના આવડે તો 2 × 3 = 6, 2 × 1 = 2. તો આ રીતે તમારે આ દાખલા ગણવાના છે. તો યાદ રાખવાનું છે કે દાખલો હંમેશા એકમથી ગણવાનો શરૂઆત કરવાની છે, અને પછી દશકનો ગુણાકાર કરવાનો છે. તો આ રીતે તમારે આ બધા દાખલા આજે ગણવાના છે. હવે પાછળ હવે જુઓ આગળ આપણે દાખલા જોયા, બે સંખ્યાના ગુણાકાર, પણ તે વધી વગરના હતા. હવે આપણે વધીવાળા ગુણાકાર શીખીશું. તો અહીંયા છે બે અંકોની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ગુણાકાર, વધીવાળા. તો જુઓ એક્ઝામ્પલ છે 25 × 3. તો જુઓ અહીંયા લખ્યું છે 25 × 3. તો આપણે 3નો ઘડિયો 5 સુધી બોલીશું. તો 3 × 5 = કેટલા થશે? 15. તો જુઓ અહીંયા 15 લખેલા છે. તો આ પાછળનો અંક છે એ તમારે અહીંયા રહેવા દેવાનો છે 5, અને આગળનો અંક જે 1 છે તેને અહીંયા ઉપર મૂકવાનો છે. જેમ સરવાળામાં તમે વધી મૂકો છો તે રીતે અહીંયા પણ વધી મૂકવાની છે. પછી 3નો ઘડિયો 2 સુધી બોલવાનો, 3 × 2 = 6, અને આ વધી એમાં ઉમેરવાની છે. તો 6 અને 1 કેટલા થશે? 7. તો આ રીતે જવાબ કેટલો આવશે? 75. તો આ રીતે તમારે આ વધીવાળા ગુણાકાર કરવાના છે. સરવાળાની જેમ વધી અહીંયા ઉપર મૂકીને પછી ગુણાકાર કર્યા પછી તેમાં ઉમેરવાની છે. જુઓ અહીંયા સમજાવ્યું છે કે 5 એકમ × 3. પહેલાં અહીંયા એકમની સંખ્યા લીધી છે, તો 3 × 5 = 15 થશે. 15 એકમ = 1 દશક અને 5 એકમ. તેથી એકમના ખાનામાં આપણે શું લખવાનું છે? 5. અને વધી કેટલી આવી? 1. તેને આપણે અહીંયા ઉપર લખીશું. આગળ છે દશકના અંકનો ગુણાકાર. તો પહેલાં આપણે એકમનો ગુણાકાર કર્યો, હવે આ દશકનો છે. તો 2 દશક × 3. તો 3 × 2 કેટલા થશે? 6. તો આ 6 આવ્યા, એમાં આપણે જુઓ અહીંયા આ 1 વધી છે તે ઉમેરવાની છે. તો 6 + 1 કેટલો થશે? 7. તો 7 દશક આવશે, એટલે દશકના ખાનામાં આપણે લખીશું 7. તો આ રીતે 25 × 3 = જવાબ કેટલો આવ્યો? 75. તો જુઓ આપણે હવે અહીંયા આ વધીવાળા દાખલા જોઈશું. જુઓ પહેલો દાખલો છે 35 × 3.
તો હવે તમારે 3નો ઘડિયો બોલવાનો છે 5 સુધી. તો 3 પંચા કેટલા થશે? 15. તો અહીંયા તમારે શું લખવાનું? 5. અને વધી કેટલી આવશે? 1. જે તમારે અહીંયા આગળની સંખ્યા હોય દશકમાં એની ઉપર તમારે મૂકવાની છે. હવે દશકનો ગુણાકાર કરવાનો છે તો 3 તરી કેટલા થશે? 9. અને 1 વધી આપણે એમાં ઉમેરીશું તો કેટલા થશે? 10. જવાબ આવશે 105. એવી જ રીતે જુઓ અહીંયા છે 46 × 4, તો 4નો ઘડિયો 6 સુધી, તો કેટલા થશે? 6 6 24. તો જુઓ તમારે યાદ રાખવાનું છે કે 24 બે અંકનો જવાબ આવે તો જે એકમની સંખ્યા છે તેને તમારે અહીંયા નીચે લખવાની, અને જે દશકનો અંક હોય છે તેને તમારે વધી તરીકે ઉપર લખવાનું હોય છે. તો હવે વધી અહીંયા 2 આવી. હવે 4 × 4 કરીશું આપણે, તો 6 × 6 16. હવે આ 16માં આપણે કેટલા ઉમેરીશું? 2. તો 16માં 2 ઉમેરીએ તો કેટલા થશે? 17 અને 18. તો અહીંયા લખીશું 18. આ જ રીતે અહીંયા જુઓ 57 × 5, તો 5 7 કેટલા થશે? 35. તો અહીંયા નીચે શું આવશે? 5. વધી કેટલી આવશે? 3. પછી 5ને આપણે 5 વડે ગુણીશું તો પાયે પાયે 25. 25માં 3 ઉમેરીશું તો કેટલા થશે? 26 27 અને 28. તો અહીંયા આવશે 28. તો આ રીતે તમારે આ બધા જ દાખલા વધીવાળા છે તે તમારે જાતે ગણવાના છે. વધી હંમેશા તમારે યાદ રાખવાનું છે કે બે અંકનો જવાબ આવે એટલે એકમનો અંક હોય તેને અહીંયા નીચે મૂકવાનો, અને દશકનો અંક હોય તેને વધી તરીકે અહીંયા ઉપર મૂકવાનો છે. પછી ગુણાકાર કરીને વધી તેમાં ઉમેરીને જવાબ લખવાનો છે. તો આ રીતે તમારે આ દાખલા તમારી જાતે ગણવાના છે. થેન્ક યુ.